ગુજરાત વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે અને કોંગ્રેસ દ્વારા તેતાલીસ ઉમેદવારોની યાદી જાહેર કરી છે મહત્વની બાબત એ છે કે ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ સામે કોંગ્રેસ દ્વારા રાજ્યસભાના મેમ્બર અમીબેન યાજ્ઞિકને ઉતારવામાં આવ્યા છે એટલે કે ખૂબ દિલચસ્પ એ છે કે ઘાટલોડિયા વિધાનસભાથી હવે મેમ્બર ઓફ પાર્લામેન્ટના જે છે અમીબેન યાજ્ઞિક તેઓ લડવાના છે તેમની સાથે સીધી વાત કરીશું અમીબેન આપને ખબર હતી કે ઘાટલોડિયામાં સીએમની સામને આપને પાર્ટી જે છે તે મેન્ડેટ આપશે ના આ સિટિંગ મેમ્બર ઓફ પાર્લામેન્ટ છું રાજસભામાં અને હું તો કમિટીમાં એટલે આટલા બધા ડિસ્ટ્રિક્ટમાં પણ પણ હું બધી થોડું એકદમ સરપ્રાઇઝિંગ પણ મજાક મજાકમાં કોઈ બધા કહે કે બધાએ લડવું જોઈએ બધાએ લડવું જોઈએ પણ એ વખતે આપણને એમ થાય કે બધા જનરલ વાત કરે છે બધા પણ પાર્ટી ખબર નહીં ડિસાઇડ કરી દીધું ને હું પણ આઈ વોઝ સરપ્રાઇઝ રાત્રે જે જવાબદારી આપી છે આમ તો તમે એકવાર જ્યારે પબ્લિક લાઈફમાં હો પછી તમે જેમાં જે પ્રોફેશનમાં સેવાનું કાર્ય જોડાયેલું હોય એ પછી ડૉક્ટર હોય લોયર હોય સામાજિક કાર્યકર હોય એ લોકો પબ્લિક લાઈફમાં હોય જ એટલે જવાબદારી એક અંદર વણેલી હોય તમે જેટલું સમજતા હોય એનું અને એમાં રાજકારણમાં આવો તો વધારે હોય કે તમે બધા માટે જ આવ્યા છો તમારી જાતને થોડું ભૂલી જવું પડે એટલે એક જવાબદારી પણ મોટી જવાબદારી કહેવાય કારણ કે ઇલેક્શન હું બહુ લડી નથી અને હા કામ ચોક્કસ ડબલ કરવું પડશે નો પ્રોબ્લેમ આમ તો તમે કોર્ટમાં લડતા આવ્યા છો પરંતુ હવે વિધાનસભાની અંદર ને પણ મુખ્યમંત્રી સામે લડવા જઈ રહ્યા છો હા મુખ્યમંત્રી એક ડેઝિગ્નેશન છે એ પણ એક વિધાનસભા લડેલા અને ચીફ મિનિસ્ટર થયા છે બરાબર છે લડાઈ તો અલ્ટિમેટલી તમે એ સામાન્ય પ્રજા માટે શું કરવાના છો પછી મિનિસ્ટર હો ચીફ મિનિસ્ટર હો કે તમે એમએલએ હો કે તમે જાહેર સેવામાં હો કેવું તમે સિરિયસલી તમારી જાતને એ લોકો માટે સમર્પિત કરો દેટ ઇઝ ધ ક્રક્સ આખી મેટરની નીચોડ એ છે પદ ગમે તે હોય પણ તમે કેટલું કરી શકો છો એટલે આ તો જવાબદારી એટલા માટે છે કે સામે ચીફ મિનિસ્ટર ઇઝ સિટિંગ ચીફ મિનિસ્ટર હા એટલે વધારે મહેનત કરીને કહીશું કે કામ કરવા આવ્યા છીએ ખાસ કરીને આપ પહેલી વારમાં જ મુખ્યમંત્રી સામે લડી રહ્યા છો કયા મુદ્દા આપના હશે કે જે આપ લોકો વચ્ચે જશો કારણ કે હવે તો સમય પણ ટૂંકો છે પણ મુદ્દાઓ તો ઘણા વખતથી ચાલે છે રાજ્યમાં એટલે જેટલા પણ મુદ્દા સ્પર્શે છે જનતાને જનતા એટલે આમ જોવા જાવ તો બધા જનતામાં જ આવી જઈએ છે તમે હો હો હું પ્રજા હોય પણ એ બધાને જે જે મળવું જોઈએ અધિકાર એમના છે એ રીતે કામ કરીએ તો મને લાગે છે કે દરેક વ્યક્તિ પછી એ નેતા હોય કે લડી રહ્યા હોય કે લડીને જીતીને આવ્યા હોય દરેક જણે એ તો કરવું જ પડે એના માટે તમારા ઉપર વિશ્વાસ મૂકે છે પ્રજા આપના માટે કયા મુદ્દા એ રહેશે કે જેને લઈને આપ જનતા સુધી જશો ઘણા બધા મુદ્દા છે એટલે એન્ડલેસ છે હું હમણાંથી ઘણા ટ્વીટ પણ કરું છું શિક્ષણ છે સ્વાસ્થ્ય છે અને મને સૌથી વધારે દુઃખ તો હું હમણાં આટલી બધી જગ્યાએ જઉં છું ખાસ ડિસ્ટ્રિક્ટને બધું ફરી છું અને તમે જુઓ ને તો પેલા જે ટીવીમાં આવે છે કે સ્વચ્છતા અભિયાન અને એને અને જમીનને કોઈ લેવા દેવા નથી એટલું બધું ખરાબ છે તો મને એ લાગે છે કે બહુ મોટો મુદ્દો પણ એ છે કે ભાઈ સ્વાસ્થ્યને નડતા જે પ્રશ્નો છે ખાસ કરીને એ સ્વચ્છતા નથી એના માટે છે તો એ બધા લોકલ ઇસ્યુ થઈ જાય છે કારણ કે જો આપણે એ કંટ્રોલ ના કરી શકતા હઈએ મુદ્દાઓ સ્વચ્છતાના કે તમે જો ગાર્બેજ માટે કોઈ વ્યવસ્થા જ ન હોય ઇન્ડસ્ટ્રી નાખી શકવા માટે જગ્યા હોય મોલ માટે જગ્યા હોય તમારે બાળકોના જે પ્લેગ્રાઉન્ડ છે એ લઈ લો અને તમે ત્યાં કન્સ્ટ્રક્શન કરી દો એના માટે જગ્યા ઉપલબ્ધ છે પણ એ બધો કચરો ક્યાં નાખવાનો અને માણસ બહાર નીકળે ભલે એક રૂમમાં રહેતો હોય બહાર આવીને શું કરે એ ક્યાં નાખે તમારે વ્યવસ્થા પ્રોવાઈડ કરવાની છે એ તો પોતે કોઈ પ્રોવાઈડ પોતાની જાતે તો કરી નથી શકવાના એટલે આ બધા મુદ્દા મને બહુ સ્પર્શી ગયા કે પછી કેટલા ફોટા પણ સ્વચ્છતા એટલે ક્યાં છે ખાલી બોલવામાં છે કે ખાલી ટીવી પર બતાવવા માટે છે એટલે આ બધું જોઈને ઘણું મને થયું કે કેવી રીતે તમે કરી શકો ઇટ્સ હર્ક્યુલિયન ટાસ્ક આમ જોવા જાવ બહુ મોટો ટાસ્ક છે એટલે આપણે અમુક જોયા કરીએ કે બહુ સરસ રસ્તા થઈ ક્યાં ના છે તો કે ગાંધીનગર ના રસ્તા છે અચ્છા અચ્છા આ અહીંયા ચાલવાની જગ્યા નથી ક્યાંના છે તો કે ભાઈ આ ગામમાં જાય છે પણ અહીંયા પાકો રસ્તો નથી કર્યો એટલે આ બધી વસ્તુ આ બધા મને તો મુદ્દા લાગતા હોય છે મને તો આ બધા સ્પર્શે છે એટલે જોઈશું કે મારાથી કેટલું થઈ શકે છે ને બધાને હું કહી શકું મોટી જવાબદારી આપને આપી છે ઘાટલોડિયા વિધાનસભા એવી છે કે રાજ્યની અંદર સૌથી વધારે મતોથી ત્યાં ભાજપ જીતી રહ્યું છે ને એક તમારા માટે એક ચેલેન્જ કહી શકાય આમ જોવા જાવ તો કોન્ટેસ્ટ કરવું એક ચેલેન્જ છે બધા માટે કોઈ પણ વ્યક્તિ માટે અને આઈ થિંક હું એવું નથી ગણતી મારી જાતને કારણ કે મહિલા મહિલા કરીને મને લાગે છે સમય પૂરો થઈ ગયો છે મેં ઓગણીસો ને સિત્યાસીમાં પહેલો કેસ કર્યો હતો મહિલાને લગતો ત્યારે એ બધાને થયું કે આ બેન કઈ રીતે આવા આવા મુદ્દા લે છે પણ મેં કીધું હું એક મહિલા તરીકે લઈ લઈ શકું લઈ શકું છું અને એને કોઈ મદદ કરનાર જ નથી એવી રીતે કેસ ટ્રાન્સફર કરાવીને તો ત્યારથી બહુ દૂર આવી ગયા છે બધી એમ્પાવર્ડ બધી સશક્ત મહિલા છે ચારે બાજુ હું જોઈ રહી છું જેને સશક્તિકરણ જોઈએ છે એના માટે આપણે હજુ વિચારતા નથી એ એક મોટો ટપકો છે એટલે તમે જેમ કહો છો કે આ ચેલેન્જિંગ રહેશે ડેફિનેટલી ચેલેન્જિંગ તો રહે ને સિટિંગ ચીફ મિનિસ્ટર છે બીજેપી એક ઘણા સમયથી આ રાજ્યમાં છે એ લોકોએ જે આઝાદી પછી જેટલું બી ડેવલપમેન્ટ થયું આ રાજ્યમાં અને જે લિટરરી પીપલ તમે મારે નામ નથી દેવા એ લોકોના તો નામ ભૂલાઈ ગયા છે બધા જે જે લોકોએ તન મન ધન રેડ્યું છે અને જે લોકોએ આપણને આવા બધા ઇન્સ્ટિટ્યુશન્સ આપે છે પહેલાં ક્યાં કોઈ યુનિવર્સિટીઝ હતી જે લોકો મિલ્સ ચલાવતા હતા એ લોકો પોતે શાળાઓ કરતા હતા સંસ્થાઓ કરતા હતા તમે ઇન્ટિરિયરમાં જાઓ ગુજરાતમાં તો કોઈ વિધવાએ ચાલુ કરી હોય સંસ્થા બહેનોની અને એ બધી એટલે એ બધી સંસ્થાઓનું નામ તમે એક પછી ગણાવવા માંડું પણ આ સમય નથી અત્યારે એટલે હું એ બધી જગ્યાએ ફરી ત્યારે મને હવે એ તૈયાર જે ગુજરાત હતું ઓલરેડી વિકસિત એની ઉપર આવીને ભાજપે જે ઘણા વર્ષથી ચાલુ કર્યું છે તો ચેલેન્જ તો ખરી પણ આઈ થિંક પ્રજા પણ થોડું જોઈ રહી છે બધું આવશે હવે પરિવર્તન ચોક્કસ પરિવર્તન આવશે પ્રજાને હવે ખ્યાલ આવે છે કે અમારે શું શું જોઈએ અમે એક રાજ્યમાં કોઈને વોટ આપીએ તો અમારે અમને શું મળવું જોઈએ અને ખાલી વાતો 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 ને ટીવી 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 તો એવું ના હોય દરેક જણ જમીન પર રહેતા હોય છે એટલે આ બધા મુદ્દા ડેફિનેટલી ચેલેન્જિંગ છે અને સ્પેશિયલી જ્યારે ચીફ મિનિસ્ટર હોય જે કોન્સ્ટિટ્યુન્સીમાંથી તો હા બહુ જ મહેનત માંગી લે છે અને છેલ્લો સવાલ જીતની અપેક્ષા કરા હું મારા બધા પ્રયત્ન કરીશ અને પાર્ટીએ જે પણ મને કામ સોંપ્યું છે એ મેં હંમેશા સમય અને શક્તિ સામે નથી જોયું એટલે મારી આ તમે અત્યારે મારી ઓફિસમાં બેઠા છો એ ચોવીસ કલાક ખુલ્લી હોય છે એટલે જ અમે બહાર લીધેલી ઓફિસ છે પણ મેં ઘરે રાખી છે કે કોઈ પણ વ્યક્તિ આવી શકે એટલે આઈ વિલ ટ્રાય માય લેવલ બેસ્ટ અને પાર્ટીએ તો ડેફિનેટલી જવાબદારી આપી છે અને મને સક્ષમ સમજી કે મને ઉમેદવાર તરીકે જાહેર કરી છે બિલકુલ તો આ હતા અમીબેન યાજ્ઞિક કે જેવો મુખ્ય પ્રધાન જે છે ભૂપેન્દ્ર પટેલ તેમની સામે ઘાટલોડિયા વિધાનસભાની અંદર ચૂંટણી લડશે અને તેમના મુદ્દાને લઈને હવે તેઓ જનતા સુધી જશે કેમેરામેન રાજેશ ગઢવી સાથે દીપક સોલંકી વીટીવી ન્યૂઝ અમદાવાદ